તો સમગ્ર દેશમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદથી પરિમળ અંડરપાસ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જજીસ બંગલોમાં વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સંદર્ભે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રીમા દોશી, અમરાઈવાડી વિસ્તારમાં પહોંચી ગયા છે. જી રીમા, અમરાઈવાડી વિસ્તારમાં વરસાદી માહોલ કેવો જોવા મળી રહ્યો છે? વરસાદી પાણી કેવું ભરાયું છે અને કેટલા પ્રમાણમાં હાલ જોવા મળી રહ્યું છે? જે ખાસ કરીને જ્યારે અમદાવાદમાં કહી શકાય કે આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે, ત્યારે હાલ અમે જ્યાં ઊભા છીએ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની જો વાત કરીએ તો કહી શકાય કે માત્ર 2 ઇંચ વરસાદમાં ખૂબ જ કહી શકાય ઢીચણ સમા પાણી ભરાઈ ચૂક્યા હતા. અનેક સોસાયટીઓમાં અનેક લોકોના ઘરમાં પણ અહીંયા પાણી ઘૂસી ચૂક્યા છે. સાથે સાથે જ આપ જોઈ શકો છો કે હાલ તો જે વરસાદ જે છે તે ઓછો થયો છે, પાણી ઉતરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. પણ જે પ્રમાણે વરસાદ વરસ્યો અને આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા પાણી ભરાઈ ચૂક્યું હતું, લોકો જે છે તે લોકો પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિ અમદાવાદ સમગ્ર શહેરની જોવા મળી રહી છે કે થોડાક જ વરસાદમાં મોટા પ્રમાણમાં કહી શકાય કે પાણી ભરાઈ જાય છે. શહેરમાં સૌથી મોટો પ્રશ્ન છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની. જો વાત કરીએ તો પ્રી મોન્સૂનની પાછળ કરોડો રૂપિયા જે સરકાર ખર્ચે છે તેની ઉપર પણ જ્યારે વરસાદ વરસે છે ત્યારે તેની ઉપર પણ કહી શકાય કે કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં પણ તેની ઉપર ધોવાણ થઈ ગયું. શહેર એએમસીનો જે ભ્રષ્ટાચાર જે છે તે ખુલ્લો પડી રહ્યો છે. આપણે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પાણી ભરાઈ જાય છે, શું તમને લોકોને કેટલી સમસ્યાઓ પડતી હોય છે? પાણી ભરવાના કારણે આખે લોકોના ઘરોની અંદર પાણીઓ જે જાય છે એમાં કેટલાનો લોકોનું ખાવાનું બગડે છે, કેટલાક લોકો બેરોજગાર બની જાય છે. જેમ કે સામેના ભાગમાં તમે લઈ લો તો જે કડિયાઓ લોકો રહે છે બિચારા, એમને ખાવાના બી રોજને રોજગારી ઉપર જીવે છે, એ લોકોને બી આ વરસાદના પાણીના કારણે બહુ હાલાકીઓ ઉપાડવી પડે છે. એ લોકો નહીં, તમે આ પાણી ભરાય છે ને લઈને ક્યારે કોર્પોરેશનમાં રજૂઆતો કરી છે? કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી, કોર્પોરેશનવાળાએ કંઈક લાઈનો ગટર લાઈનો સાફ બી કરી હતી, છતાં બી આ બધી લાઈનો બેક મારે છે. બધી લાઈનોનું પાણી, આ તમે પાણીની સ્મેલ જુઓ તમને એના ઉપરથી જ અંદાજો આવી જશે કે કેટલી વાસ મારે છે પાણી. જી ચોક્કસથી જે કહી શકાય કે થોડાક જ વરસાદમાં કહી શકાય કે કોર્પોરેશનની પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે ખુલ્લી પડી ચૂકી છે. શહેરમાં ઠેર ઠેર આ રીતની જે ડ્રેનેજ લાઈનો જે છે તેને ખુલ્લી મૂકી દેવામાં આવી છે. કહી શકાય કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે જે શહેરની કેચપીટો વરસાદી પાણીના નિકાલની જે લાઈનો જે છે તે પણ મોટા પ્રમાણમાં સાફ કરવામાં આવતી હોય છે. પણ જો કહી શકાય કે જે પ્રમાણે જે વરસાદ વરસ્યો છે અને લોકોના ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે, લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જી જી ચોક્કસથી રીમા, સમગ્ર વિગતો આપી તિબલ, તમારો આભાર. તો અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જે પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવે છે તેની પોલ ખોલતી જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોયું કે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફક્ત મોડી રાતથી ક્યાંક કેટલી જગ્યાએ છે તો ક્યાંક વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. જો આવીને આવ્યું અતિ ભારે વરસાદ રહ્યો તો ખરેખર અમદાવાદ ક્યાંક અડધું ડૂબતું જોવા મળશે. વરસાદને પગલે અનેક ફ્લાઇટ પણ લેટ ચાલી રહી છે. કોચીન હૈદરાબાદ જતી ફ્લાઇટ છે તેને રદ કરી દેવામાં આવી છે. વરસાદી માહોલને કારણે ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. અમરાઈવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.